नियम सार भगवान कुमकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। इमा आठमो अधिकार शुद्ध निश्चय प्रायश्चित अधिकार एनी गाथा 118 ने कलश 189 सुधी अपने स्वाध्याय पूरो कर्यो छे। हवे आजे 119 गाथा थी स्वाध्याय शुरू करीए छीए। कुमकुंदाचार्य भगवान नी गाथा 119। तप सर्वालंबन भावेण दुसव भाव परिहारम सकली कालु जीवो तमहार जानम हवे सर्व। संस्कृत में गाथा छे। आत्म स्वरूपालंबन भावेन तू सर्व भाव परिहारम सपनोति कर्तु जीवस्तस्मात् ध्यानम भवेत सर्वम। गुजराती में गाथा छे। आत्मस्वरूप अवलंबनारा भाव की स्वभाव ने त्यागी सके छे जीव तेथी ध्यान के सर्वस्व। शू कहू? आत्मस्वरूप अवलंबनारा भाव थी, आत्माना स्वरूप ने अवलंबनारा भाव थी सौ भाव ने त्यागी सके छे। तेथी ये आत्म स्वरूप ने अवलंबनारो भाव ते ध्यान के ध्यान छे ते सर्वस्व छे। ध्यान ज सर्वस्व छे। आत्मा स्वरूप तेने अवलंबीने थतो जे भाव स्वरूप में एकाग्रता करीने थतो जे भाव ये भाव ज सर्वस्व छे। एटले के ध्यान छे अने ये ध्यान छे ते सर्वस्व छे। કેમ કે આત્મસ્વરૂપને અવલંબતા સર્વ અન્ય ભાવોનો ત્યાગ થઈ જાય છે। અનુવાદમાં કહે છે કે આત્મ સ્વરૂપ આલંબન ભાવેન તું, આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી જીવ સર્વ ભાવ પરિહારમ, જીવ सर्व भावोनो परिहार कर्तुं शक्नोति तस्मात् ध्यानं सर्वं भवेत। जीव सर्व भावोनो परिहार करी सके छे तेथी ध्यान ते सर्वस्व छे। ટીકામાં કહે છે કે અહીં આ ગાથામાં निज आत्मा जेनो आश्रय छे एवं निश्चय धर्म ध्यान ज सर्व भावोनो अभाव करवाने समर्थ छे एम कहू छे। समस्त परद्रव्योना परित्याग रूप लक्षण थी लक्षित अखंड नित्य निरावरण सहज परम पारिणाम भावनी भावना थी औदयिक औपशमिक क्षायिक अने क्षायोपशमिक ये चार भावांतरोनो परिहार करवाने अति आसन वर्ग जीव समर्थ छे। जो अहीं एक तो ये बात कीधी के आत्मानु स्वरूप छे ए सर्व परद्रव्योना परित्याग स्वरूप ज छे, तो एनु लक्षण छे के एनी अंदर बीजू कोई द्रव्य नथी। समस्त परद्रव्योना परित्याग रूप
लक्षण थी लक्षित શું છે અખંડ નિત્ય નિરાવરણ સહજ પરમ પરિણામિક ભાવ. બીજા કોઈ પણ દ્રવ્યનો એમાં સમાવેશ છે જ નહીં. સર્વ પર દ્રવ્યોના પરિત્યાગ રૂપ પોતાનું સ્વરૂપ છે. સમસ્ત પર દ્રવ્યોના પરિત્યાગ રૂપ લક્ષણથી લક્ષિત પરમ પરિણામિક ભાવ છે કે જે અખંડ છે, જેમાં કોઈ ખંડ પડતા નથી, નિત્ય નિરાવરણ છે, ક્યારેય એને કોઈ આવરણ છે જ નહીં, અને એ સહજ છે એટલે એને કોઈની પરની અપેક્ષા નથી, એવો પરમ પરિણામિક ભાવ. તો એવા ભાવની ભાવનાથી, એવા ભાવની એકાગ્રતાથી આ જે ચાર ભાવ છે, જે પર્યાયરૂપ ભાવો છે, એનો પરિહાર એવા પરમ પરિણામિક ભાવના આશ્રયે જીવ કરી શકે છે. એવા પરમ પરિણામિક ભાવની ભાવનાથી ઔદયિક, ઔક્ષમિક, ક્ષાયિક અને ક્ષાયોક્ષમિક એ ચાર ભાવાંતરોનો પરિહાર કરવાને અતિ આસન ભવ્ય જીવ સમર્થ છે. તેથી જ તે જીવને પાપ અટવી પાવક, એટલે કે પાપ રૂપી અટવીને બાળનારો અગ્નિ, પાપ રૂપી જંગલને બાળનારો અગ્નિ કહ્યું છે. શું વાત લીધી? કે પરમ પરિણામિક ભાવની એકાગ્રતાથી આ ચાર પ્રકારના ભાવોનો પરિહાર કરવાને માટે અતિ આસન ભવ્ય જીવ સમર્થ છે. તેથી જ તે જીવને પાપરૂપી જંગલને બાળનારો અગ્નિ સમાન કહ્યો છે. આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ભુક્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે. અર્થાંત પરમ પરિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન, તે જ મહાવ્રત, પ્રાયશ્ચિત આદિ બધું એ છે. જે ભાવમાં એકાગ્રતા કરીને રહેતા શાંતિ, સુખ, આનંદનો અનુભવ થાય અને સર્વ પાપનો ક્ષય થાય, એવો આ પરમ પરિણામિક ભાવને અવલંબનારો ભાવ છે, એટલે કે એ ધ્યાન છે. તે ધ્યાન જ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, આલોચના એ નિશ્ચયથી એ રૂપે છે. એ ધ્યાન જ છે કે જેમાં એ બધું સમાય છે. નાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાન નંબર 686, એમાં 119મી ગાથાના અન્વયાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે નિજ આત્મા એટલે પોતાનો શુદ્ધ કારણ પરમાત્મા. એવા શુદ્ધ કારણ પરમાત્માનો આશ્રય કરતા સમસ્ત અન્ય ભાવોનો અભાવ થઈ જાય છે. સમસ્ત અન્ય ભાવોનો અભાવ થઈ જાય છે. ચાર પ્રકારે અન્ય ભાવ છે. ઔદયિક ભાવ, કર્મના ઉદય જે આવ્યા છે એને અનુસરનારા ભાવ, એ ભાવો શુભાશુભ ભાવ છે. એ ભાવો રાગ દ્વેષના ભાવ છે, જેને કારણે એવા પુણ્યને પાપના બંધ પડે છે. એ ઔદયિક ભાવો છે. અને મિથ્યા દ્રષ્ટિ છે તો મિથ્યાત્વ સહિત એવા ઔદયિક ભાવ છે. અને સમ્યક દ્રષ્ટિ છે અને સમ્યક દ્રષ્ટિને પણ એવા ઔદયિક ભાવ હોય છે, પણ સમ્યક દ્રષ્ટિને ઔદયિક ભાવનું કરતા પણ નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એ પણ કર્મના ઉદય સાથે જોડાય છે, પણ એને એમાં રુચિ નથી, રુચિપૂર્વક જોડાતા નથી. એને એવો ભાવ આવી જાય છે
કેટલો પોતાના પુરુષાર્થ એટલો પોતાના પુરુષાર્થમાં એ દોષ સમજે છે, પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ સમજે છે. એટલે એવો એ ઔદયિક ભાવ. તો એ ઔદયિક ભાવ, એ સિવાય ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ અને ક્ષાયિક ભાવ, એ ત્રણ ભાવ એ તો મોક્ષ માર્ગના પરિણામરૂપ ભાવો છે. પોતાના સ્વરૂપનો આશ્રય કરતા એવા જે ઉપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે એ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે, એ નિર્મળ પરિણામો છે. પણ એ પણ ક્ષણિક છે, એટલે એ ચારેય પ્રકારના ભાવો જે ક્ષણિક છે, જે પર્યાયરૂપ છે, તો એવા ભાવોનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળ ધ્રુવનું લક્ષ કરવા માટે અહીંયા કહેવામાં આવ્યું છે. અને એ જ રીતે એને નિર્મળ પરિણામ થાય છે અને પૂર્ણ મુક્ત દશા થાય છે. આ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે નિજ આત્મા એટલે પોતાનો શુદ્ધ કારણ પરમાત્મા, એવા કારણ પરમાત્માનો આશ્રય કરતા સમસ્ત અન્ય ભાવોનો અભાવ થઈ જાય છે. ક્ષાયિક ભાવનો આશ્રય છોડાવવા તેને પણ અહીં ભાવાંતર કહેશે. એટલે ભાવાંતર, અન્ય ભાવ જે પરમ પરિણામિક ભાવ છે એના સિવાયના બધા ભાવ, તે ભાવાંતર એ અન્ય ભાવ છે, જુદા ભાવ છે. ભાવાંતર એટલે અન્ય ભાવો, અને અન્ય ભાવ અથવા તો ભાવાંતર એની અંદર ક્ષાયિક ભાવને પણ લેવામાં આવ્યું છે. કેમ ક્ષાયિક ભાવને પણ એમાં લેવામાં આવ્યું? ક્ષાયિક ભાવ શું છે? તો ક્ષાયિક ભાવ નવ પ્રકારે છે એ વાત તો આપણે જાણીએ છીએ. ક્ષાયિક સમ્યક્ત્વ છે કે જેમાં દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. યથાખ્યાત ચારિત્ર છે કે જેમાં ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન છે કે જેમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અને એ જ રીતે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓનો ક્ષય થતા જે ઉત્તર થાય છે એવા પાંચ અન્ય ક્ષાયિક ભાવ. તો એ કુલ નવ ક્ષાયિક ભાવ કયા? હવે આ ક્ષાયિક ભાવ કે જેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન છે, ક્ષાયિક સમ્યક્ત્વ છે, આ બધું છે, તો એવી એ દશા તો એને પ્રગટ કરવાની છે. છતાંય એને માટે એમ કહે છે કે એને પણ છોડવા લાયક છે એમ આગળ કહેશે. ક્ષાયિક ભાવોનો આશ્રય છોડવાની વાત પણ આગળ કરશે, એ ભાવાંતર એને પણ કહેશે. તો એનો અર્થ શું થયો? એ છોડવા લાયક છે એટલે શું? તો છોડવા લાયક છે એટલે કે એ ભાવ તો પ્રગટ કરવા લાયક છે પણ એનો આશ્રય છોડવા લાયક છે. આશ્રય કહેતા એનું અવલંબન એટલે એમાં એકાગ્રતા. તો એમાં ક્ષાયિક ભાવમાં એકાગ્રતા થઈ શકતી નથી એટલે એને છોડવા લાયક કહેવામાં આવ્યા છે. એ ભાવ પ્રગટ કરવા લાયક છે પણ એ ભાવ પર્યાયરૂપ છે, એ ક્ષાયિક ભાવ છે, એટલે પછી એ તો સાદી અનંત રહે છે. સો આદિ અનંત, એ ક્ષાયિક ભાવ તો સાદી અનંત હોય. એક વખત એની ઉત્પત્તિ થઈ ક્ષાયિક ભાવની, પછી એ અનંત કાળ સુધી રહે છે. કેમ કે એ ભાવમાં સામે રહેલું કર્મ એનો તો ક્ષય થઈ ગયો છે, એટલે તો એ ક્ષાયિક ભાવ કહેવાય છે. તો જે ક્ષાયિક ભાવ છે એની આદિ છે અને પછી અનંત રહે છે, એટલે એવો ક્ષાયિક ભાવ, નવ પ્રકારના ક્ષાયિક ભાવ જેમાં ઘાતિકર્મની સર્વ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે, એ ક્ષાયિક ભાવને અહીંયા છોડવાનું કહ્યું તો અપેક્ષાથી કહ્યું છે. કઈ અપેક્ષાએ કહ્યું? કે એ ભાવ છે અને એ ભાવ એક પછી એક પર્યાયમાં થયા જ કરે છે, એટલે નવી નવી પર્યાયો એવા ભાવે થાય છે, એટલે એ ક્ષણિક છે, એટલે એનું લક્ષ થઈ શકે નહીં એમ એનો આશ્રય છોડવા લાયક છે. અને ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવા લાયક છે એમ સમજાવવું છે, એટલે પછી ક્ષાયિક ભાવને પણ એમાં દીધો. અગાઉ પણ આ રીતની વાત આવી ગઈ છે કે જે પર્યાય છે એનો આશ્રય છોડવા લાયક છે, કેમ કે પર્યાયનો આશ્રય કરવા જતા તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. અને આ જે ભાવ છે
औદયિક ભાવ, ઔપચારિક ભાવ, સ્વૈપચારિક ભાવ અને ક્ષાયિક ભાવ એનો વિસ્તાર 41મી ગાથાની અંદર પહેલા આવી ગયો છે, એટલે એનો આપણે વિસ્તાર અહીંયા લેતા નથી. અહીંયા મૂળ વાતને લઈએ. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે નિત્ય શુદ્ધ આત્મા કોઈ પરદ્રવ્ય વડે લક્ષિત થયો નથી, થતો નથી, ક્યારે હોય નહીં. નિત્ય શુદ્ધ આત્મા કોઈ પરદ્રવ્ય વડે લક્ષિત થતો નથી. પરદ્રવ્ય દ્વારા શુદ્ધ આત્મા જણાતો નથી. પરદ્રવ્યના કોઈ પણ ગુણ દ્વારા આત્મા લક્ષિત થતો નથી, કે એટલે કે આત્મા એ લક્ષણથી જણાતો નથી. જે લક્ષણથી આત્મા જણાય એને એ લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થયો એમ કહેવામાં આવે. તો આત્માનું લક્ષણ તો ચેતના છે, તો ચેતન લક્ષણ દ્વારા જે લક્ષિત થાય છે એવો આ ભગવાન આત્મા છે. તો એ અન્ય પરદ્રવ્યો વડે લક્ષિત થતો નથી. એક રીતમાં તો કેટલી બધી વાત કરી દીધી. નિત્ય શુદ્ધ છે એવો આ આત્મા કોઈ પરદ્રવ્ય વડે કે કોઈ પરદ્રવ્યના ભાવ વડે, એના લક્ષણ વડે એ લક્ષિત થતો નથી. પણ સમસ્ત પરદ્રવ્યના અભાવરૂપ લક્ષણથી લક્ષિત છે. સમસ્ત પરદ્રવ્યના અભાવરૂપ લક્ષણથી લક્ષિત છે. એમાં બીજા પરદ્રવ્ય, અન્ય દ્રવ્યના ભાવ છે જ નહીં. સમસ્ત પરદ્રવ્યના અભાવરૂપ લક્ષણથી લક્ષિત છે. પરદ્રવ્યો એમાં છે જ નહીં, પરદ્રવ્યના ભાવ એમાં છે જ નહીં એમ એ આત્મા લક્ષિત છે. દેવગુરુ શાસ્ત્ર પણ એનાથી જુદું પરદ્રવ્ય છે. તેમના વડે આ આત્મા લક્ષિત થતો નથી, જણાતો નથી, એ એનું લક્ષણ નથી. પણ તેમના અભાવથી લક્ષિત થાય છે. એટલે સર્વ પરદ્રવ્યના અભાવ કરીને પોતે પોતાના ગુણો દ્વારા અનુભવમાં આવે છે એવો આત્મા અખંડ, નિત્ય, નિરાવરણ, સહજ, પરમ પારિણામિક ભાવ છે. આવા એક રૂપ ધ્રુવ દ્રવ્યની ભાવના, આવા એક રૂપ ધ્રુવ દ્રવ્યની એકાગ્રતા અર્થાંત તેના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી ઔદયિક વગેરે ચાર ભાવોનો પરિહાર થાય છે, નાશ થાય છે, ક્ષય થાય છે. એને વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવને પણ પરભાવ કહે છે. ઔદયિક ભાવ છે એ તો સમજાય છે, એ તો પરભાવ છે. પણ અહીંયા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ એવા જે ભાવ કે જેને વ્યવહાર રત્નત્રય કહેવાય, જે સુભાવ, જે નિર્મળ પરિણામ છે, જે પોતાના સ્વરૂપના આશ્રય થતા એવા એ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ છે, એ તો એવા મોક્ષ માર્ગના પરિણામ છે. છતાં એને પણ અહીંયા પરભાવ કહ્યા છે. અને વળી વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ એ ઉદય ભાવ છે, તો એ પણ આત્માથી જુદો છે. એટલે ચારે ભાવો ત્રિકાળી પારિણામિક ભાવથી જુદા છે, અન્ય છે, ભિન્ન છે. તે અપેક્ષાએ એ ચારે ભાવને પરભાવ કયા છે, એ ચારે ભાવને પરભાવ કયા છે. અને તેનું આલંબન છોડાવવાની અપેક્ષાથી તેનો પરિહાર કરવાનું કહ્યું. પરિહાર કરવો એટલે એનું આલંબન છોડવા પરિહારની વાત છે. બાકી એને ક્ષાયિક ભાવ તો પ્રગટ કરવાનો છે. એ ક્ષાયિક ભાવ પ્રગટ કરે છે ચારે ઘાતી કર્મના ક્ષય રૂપ જે ભાવ, એ સર્વોત્તમ ભાવ એ ક્ષાયિક ભાવ છે. એ નવ પ્રકારે ક્ષાયિક ભાવ છે. પણ એના પરિહારની પણ અહીંયા વાત કરી, તો કઈ અપેક્ષા એ વાત કરી છે કે
એ પર્યાય છે અને એનું આલંબન લેવાનું નથી, પરંતુ ત્રિકાળી ધ્રુવનું આલંબન લેવાનું છે, એટલે એને અહીંયા પરિહારમાં લેવામાં આવ્યું, એટલે એનો પરિહાર કરવો એમ કહેવામાં આવ્યું. ક્ષાયિક ભાવનો પરિહાર કરવો તેનો અર્થ એ છે કે તે ભાવનો આશ્રય છોડીને એકરૂપ પરમ પરિણામિક સ્વભાવ ભાવનું જ આલંબન લેવું. પરમ પરિણામિક સ્વભાવ ભાવ એ દ્રવ્યરૂપ છે, એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે, અને આ ક્ષાયિક ભાવ જે છે એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય છે. તો પરમ પરિણામિક સ્વભાવ ભાવનું જ આલંબન લેવું. અહીંયા આ ટીકામાં મુનિવરે ચાર ભાવાંતરોનો પરિહાર કરવાને અતિ આસન ભવ્ય જીવ સમર્થ છે એમ જે કહ્યું તેમાં પરિહાર શબ્દ માટે અહીંયા ફૂટનોટ લખવામાં આવી છે. તો એ પરિહાર શબ્દને માટેની જે ફૂટનોટ છે એમાં એમ કહ્યું કે અહીં ચાર ભાવોના પરિહારમાં ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર એટલે ત્યાગ કરવાનું કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે. શુદ્ધ આત્મદ્રવ્યનું જ, શુદ્ધ આત્મદ્રવ્યનું જ એટલે દ્રવ્ય સામાન્યનું જ આલંબન લેવાથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિક ભાવનું શુદ્ધ પર્યાયનું એટલે કે જે પર્યાય છે તેને આપણે વિશેષ કહીએ છીએ, તો એવી શુદ્ધ પર્યાય વિશેષ એનું આલંબન કરવાથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. શુદ્ધ પર્યાય ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય એનું આલંબન કરવાથી નવી એવી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતી નથી. પરંતુ જે શુદ્ધ આત્મદ્રવ્ય જે સામાન્ય એનું આલંબન લેવાથી નવી નવી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે, એટલે કે શુદ્ધ દ્રવ્યના આશ્રયે શુદ્ધ પર્યાય પ્રગટે છે, પણ શુદ્ધ પર્યાયના આશ્રયે નવી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. માટે ક્ષાયિક ભાવનું પણ આલંબન ત્યાજ્ય છે એટલે ત્યાગવા યોગ્ય છે. આ જે ક્ષાયિક ભાવના આલંબનનો ત્યાગ તેને અહીં ક્ષાયિક ભાવનો ત્યાગ કહેવામાં આવ્યો છે. અહીં એમ ઉપદેશ્યું કે પરદ્રવ્યોનું અને પરભાવોનું આલંબન તો દૂર રહો, મોક્ષાર્થીએ પોતાના ઔદૈહિક ભાવોનું, સમસ્ત શુભાશુભાદિક ભાવોનું, ઔષમિક ભાવોનું જેમાં કાદવ એટલે કે મલિનતા નીચે બેસી ગયેલા હોય એવા જળ સમાન ઔષમિક સમ્યક્ત્વ આદિનું, ઔષમિક ભાવો જે છે તે બે પ્રકારના છે, તેવા ઔષમિક ભાવ, ઔષમિક સમ્યક્ત્વ અને ઔષમિક ચારિત્ર, તો એ ભાવોનું તથા ક્ષયોક્ષમિક ભાવોનું એટલે અપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ પર્યાયોનું કે જે 18 પ્રકારે છે, તેમજ ક્ષાયિક ભાવોનું એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ આદિ સર્વથા શુદ્ધ પર્યાયો જે 9 પ્રકારે છે એનું પણ આલંબન છોડવું. માત્ર પરમ પરિણામિક ભાવનું શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્યનું આલંબન લેવું, તેને આલંબનારો ભાવ જ મહાવ્રત સમિતિ ગુપ્તિ પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન પ્રાયશ્ચિત વગેરે બધું છે. આત્મસ્વરૂપનું આલંબન, આત્મસ્વરૂપનો આશ્રય, આત્મસ્વરૂપ પ્રત્યે સમ્મુખતા, આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, આત્મસ્વરૂપ પ્રત્યે જોગ, આત્મસ્વરૂપનું ધ્યાન, પરમ પરિણામિક ભાવની ભાવના, હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું એવી પ્રણતિ, એ બધાનો એક અર્થ છે. અહીંયા 8 પ્રકારે આ વાત કરવામાં આવી છે, અને આ જે ફૂટનોટમાં જે સમજણ આપવામાં આવી છે એનો પણ વિસ્તાર ગુરુદેવે કર્યો છે. તો આ 8 પ્રકારની જે વાત છે એનો પણ વિસ્તાર ગુરુદેવે કર્યો છે, અને આ જે ચાર ભાવ છે
એના આલંબનને કઈ રીતે છોડવું, એનું આલંબન ન લેવું અને પરમ પરિણામી ભાવનું આલંબન લેવું, એનો પણ વિસ્તાર ગુરુદેવે કર્યો છે. તો હવે ફૂટનોટની આ વાતને લઈ અને ગુરુદેવ એનો વિસ્તાર કરી રહ્યા છે. અહીંયા પાના નંબર 686 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ફૂટનોટનું સ્પષ્ટીકરણ એમાં કહે છે કે શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ ધ્રુવ છે, તે અંશી છે. જે અંશી હોય એના અંશ હોય, અંશી છે કોને કહેવાય કે જે ઘણા અંશો ને સમાવનાર છે તે અંશી છે, જેના ઘણા અંશો છે તે અંશી છે. તો શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ ધ્રુવ છે તે અંશી છે, તેના આશ્રયે નિર્મળ પર્યાયો પ્રગટે છે. ક્ષાયિક ભાવ પોતે જ અંશ છે, પર્યાય છે. શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ ધ્રુવ છે એને અંશી કહ્યો, અને એના અંશ તરીકે શું લીધા છે, આ ભાવ લીધા. એવો અંશી ત્રિકાળી ધ્રુવ એના આશ્રયે નિર્મળ પર્યાયો પ્રગટે છે. એમાં આ ક્ષાયિક ભાવરૂપ જે નિર્મળ પર્યાય છે એ પણ એનો અંશ છે, એ પર્યાય છે. તેના આશરે નિર્મળતા પ્રગટતી નથી, એટલે કે આ જે અંશ છે, ક્ષાયિક ભાવ પોતે જ અંશ છે, એ પર્યાય છે. તો એવી એ પર્યાય, એ ક્ષાયિક ભાવ, તેના આશરે નિર્મળ પર્યાય પ્રગટતી નથી, પણ શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ ધ્રુવ જે અંશી છે એ અંશીના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે છે. શુદ્ધ પારિણામિક ભાવ ત્રણેય કાળે જે ધ્રુવ ગયો છે એ અંશી છે, અને એના અંશ સ્વરૂપ આ બધી પર્યાયો છે. તો જે અંશી છે એના આશ્રયે એવા અંશો પ્રગટ થાય છે, એટલે એવી પર્યાય પ્રગટ થાય છે. એટલે ક્ષાયિક ભાવ પોતે જ અંશ છે, એ પર્યાય છે. તો એવા ક્ષાયિક ભાવના આશ્રયે નિર્મળતા પ્રગટતી નથી, એટલે કે એવી નિર્મળ પર્યાય થતી નથી. અંશના આશ્રયે નવો અંશ પ્રગટે નહીં, ટૂંકમાં સિદ્ધાંતની વાત તો આ છે. અંશી જે છે તેના અંશ હોય, પણ અંશ જે છે એના આશ્રયે બીજો અંશ હોઈ શકે નહીં, એ સિદ્ધાંત છે. તો આ ક્ષાયિક ભાવ પોતે જ અંશ છે, એ પર્યાય છે. તો એ ક્ષાયિક ભાવના આશ્રયે નિર્મળતા પ્રગટતી નથી, એટલે નવી એવી ક્ષાયિક ભાવની કે કોઈ બીજી અન્ય પર્યાય પ્રગટ થતી નથી, એનો આશ્રય થઈ શકે જ નહીં, એ એક સમયનો ભાવ છે. પછી એવો ને એવો ભાવ શુદ્ધ પારિણામિક ભાવ જે ધ્રુવ છે એના આશ્રય થયા કરે પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરી ત્યાં એકાગ્રતા કરે, તો પછી જે પર્યાયો થાય, જે પરિણામો થાય, એક પછી એક જે પરિણામ થાય તે નિર્મળ પરિણામ થયા કરે. પણ એ પરિણામના આશ્રય પરિણામ નથી થતા, પર્યાયનો આશ્રય કરવા જતા રાગ થાય, વિકલ્પ ઉઠે, પણ નવા નિર્મળ પરિણામ થતા નથી. તેથી તેનો આશ્રય છોડાવવા માટે તેનો પરિહાર કયો છે, એટલે એનો ત્યાગ કયો છે. ક્ષાયિક ભાવ એની ઉત્પત્તિ છે, અને પછી એ અનંત કાળ સુધી રહે છે, એટલે એ સાદી અનંત છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું તો એ ભાવ કેવો છે, કે જે ભાવના કારણે સામે દર્શનીય કર્મની બધી પ્રકૃતિઓ, ત્રણેય પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે, એવો એ ઉત્કૃષ્ટ પ્રકારનો ક્ષાયિક ભાવ જીવનો જ છે. પણ એ એવો ભાવ ઉત્પન્ન થયો, પછી એક વખત એ ઉત્પન્ન થયા પછી એ ભાવ એમને એમ ઉત્પન્ન થયા જ કરે છે, એ જતો નથી, એટલે એ ક્ષાયિક ભાવ છે. જેની આદિ છે પણ એનો અંત નથી, એ અનંત છે. ક્ષાયિક કેવળ જ્ઞાન છે, ક્ષાયિક ભાવ એટલે કેવળ જ્ઞાન છે. ક્ષાયિક જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન, અને ક્ષાયિક દર્શન કેવળ દર્શન. ક્ષાયિક સમ્યક્ત્વ એટલે કે દર્શન મોહનીના ક્ષયને કારણે જે થાય છે તે, અથવા તો બીજી રીતે કહીએ
तो जेने कारणे दर्शन मोहनियनो क्षय थाय छे। खरेखर तो ए निमित्त नैमित्तिक संबंध छे, जीवना भावने अने कर्मने खरेखर सीधो संबंध नथी, निमित्त नैमित्तिक संबंध छे। आ भाव छे ते जीवना छे, अने ज्यारे जीवने एवा भाव थाय छे त्यारे सामे कर्मनी प्रकृतिना ए प्रमाणे क्षय होय छे। जो क्षायिक भाव छे तो सामे प्रकृतिओ जे छे एनो क्षय छे, अने एवो क्षायिक भाव नथी परंतु उपशम भाव छे तो सामे कर्मनी प्रकृतिओनो उपशम छे। एटले आ जे भाव छे तो जीवना ज छे, अने आ क्षायिक भावनी तो शुं वात करवी। એની ઉત્પત્તિ થયા પછી તે અનંત કાળ રહે છે, એટલે ક્ષાયિક ભાવ સાદી અનંત છે અને એ ભાવનો નાશ થતો નથી, અને એ તો પ્રગટ કરવા યોગ્ય છે કે નવ પ્રકારના ક્ષાયિક ભાવ જીવને પ્રગટ થાય છે। એવી જે દશા પ્રગટ થાય છે એ તો પરમ શુદ્ધ દશા છે, પણ અહીંયા કહે છે કે જે ક્ષાયિક ભાવ છે એનો પરિહાર કરવો એ અપેક્ષાએ કહેવામાં આવ્યું કે એ આશ્રય કરવા લાયક નથી, એનું લક્ષ્ય કરતા નવા એવા ક્ષાયિક ભાવ ઉત્પન્ન થતા નથી। ક્ષાયિક ભાવનો પરિહાર કહેતા તેના આશ્રયનો પરિહાર સમજવો, બહુ સ્પષ્ટ કર્યું છે। ક્ષાયિક ભાવ તો પ્રગટ કરવા યોગ્ય જ છે પણ એનો આશ્રય નહીં, એટલે કે એવા નિર્મળ પરિણામ પોતાને થયા છે, ક્ષાયિક સંકિતિ છે એ પોતાને એવા દર્શન મોહનીય કર્મના ક્ષય જેમાં થયા છે એવા પોતાના એવા ઉત્કૃષ્ટ ભાવ ના વિકલ્પમાં રાજતા નથી કે મને ક્ષાયિક ભાવ થયો છે, એમ રાજતા નથી। એને તો દ્રવ્યનું જ લક્ષ હોય છે। જેને ક્ષાયિક ભાવ થાય છે તો એ ક્ષાયિક ભાવ પોતાના સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા કરતા થાય છે, અને એવી જેને એકાગ્રતા થઈ હોય એને તો આ સમજ હોય જ છે, એટલે એને પોતાના જે પરિણામ થયા છે એનું લક્ષ નથી હોતું। સમ્યક દ્રષ્ટિને પણ જેને હજી ક્ષાયિક સમ્યક દર્શન ક્ષાયિક સમ્યક તો નથી થયું, એવા સમ્યક દ્રષ્ટિને પણ જે પોતાને નિર્મળ પરિણામ થયા છે એનું લક્ષ નથી હોતું, એની સભાનતા નથી હોતી કે અમને આવા ભાવ થયા છે, એને તો પોતાના દ્રવ્યનું જ લક્ષ હોય છે। પર્યાય જે થાય છે એનું એને લક્ષ નથી, પર્યાય તો જે થાય છે તે થાય છે, અમે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છીએ, આવો એને જો ભાવ હોય છે। સુગાણીજીએ તો એ વાત સરસ રીતે કહી છે પત્રમાં, અમે ક્યાં હૈ હમ તો ત્રિકાળ શુદ્ધ હૈ જો પર્યાય કો હોના હૈ હો। હવે પોતે સમ્યક દ્રષ્ટિ છે તો જે પર્યાય થવાની હશે તે થશે, અમને શું છે, અમે તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છીએ। એટલે સમ્યક દ્રષ્ટિને પણ આવું હોય છે, એટલે એને કાંઈ પોતાને જે નિર્મળ પરિણામ જે થયા છે તેનું લક્ષ હોતું જ નથી। તો જેને ક્ષાયિક સમ્યક તો થયું છે એને તો ક્યાંથી એનું લક્ષ હોય, એને તો પોતાનું સ્વરૂપ જ એકમાત્ર ઉપાદેય છે, આલંબન લેવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે, એ વાત તો એને સમજાયેલી જ છે। એટલે ગુરુદેવને માટે તો આ વાત સહજ છે, પણ ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે કે ભાઈ તારે નિર્મળ પરિણામ પ્રગટ કરવા છે તો બીજી બધી વાતને છોડી દે, બીજા બધાનું લક્ષ્ય છોડી દે, કોઈ પણ પર્યાયનું લક્ષ્ય કરવા યોગ્ય નથી, એટલે સુધી કે નિર્મળ પર્યાયનું પણ લક્ષ્ય કરવા જેવું નથી, એકમાત્ર ત્રિકાળી ધ્રુવ લક્ષ્ય કરવા જેવું છે, અને એનું લક્ષ્ય કરતા જ નિર્મળ પરિણામ થશે, પછી નિર્મળ પરિણામનું લક્ષ્ય કરવાની તારે જરૂર પડવાની જ નથી, એ પછીથી તો તને સમજાઈ જ જશે, પણ અત્યારે હજી જો તું મિથ્યાદ્રષ્ટિ છો અને તને હજી એમ હોય કોઈ સ્વભાવથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય અથવા તો એવા નિર્મળ પરિણામથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય આવી કોઈ પણ પ્રકારની તારી ઊંધી માન્યતા હોય તો તેને છોડ, કેમ કે એ બધા ભાવ જે છે એ દ્રષ્ટિનો વિષય નથી, એ દ્રષ્ટિનો વિષય નથી। દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે, અને એ દ્રષ્ટિનો વિષય નાયક છે એ વાત સમયકાળમાં ખૂબ સમજાવવામાં આવી। અહીંયા કારણ પરમાત્માની વાત લઈ અને એ વાતને ખૂબ સમજાવવામાં આવી છે। આગળ કહે છે કે પરદ્રવ્યોથી તો આત્મા ત્રિકાળ ભિન્ન છે, પરદ્રવ્યનું આલંબન તો મોક્ષાર્થી છોડે છે, પરદ્રવ્યની વાત કરી છે, પરદ્રવ્ય
તો પરદ્રવ્યનું આલંબન તો મોક્ષાર્થી છોડે છે, પરદ્રવ્યથી તો પોતે ભિન્ન છે, અને એથી આગળ વધીને પોતામાં થતા ઔદયિક વગેરે ક્ષણિક ભાવોનું આલંબન છોડીને સહજ પારિણામિક સ્વભાવનું જ આલંબન લઈ અને એકાગ્ર થાય છે. મોક્ષાર્થી છે જેને પોતાના પૂર્ણ શુદ્ધ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એવો મોક્ષાર્થી એ સર્વ પરદ્રવ્યનું આલંબન એનું લક્ષ તો છોડે જ છે, અને પોતાનામાં થતા ઔદયિક વગેરે ક્ષણિક ભાવોનું આલંબન પણ છોડે છે અને સહજ પારિણામિક સ્વભાવનું જ આલંબન લઈ અને એકાગ્ર થાય છે, અને એમ થતા જ એને નિર્મળ પરિણામ થાય છે અને એમ આગળ વધતા તે જ મુક્તિનું કારણ છે. પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું આલંબન કરનારો ભાવ જ અહિંસા છે. એ ભાવ જ ખરેખર અહિંસાનો ભાવ છે. એણે પોતાના આત્માની અહિંસા કરી, જેણે પોતાના સ્વરૂપનું આલંબન લીધું, એણે પોતાના સ્વભાવ ભાવની હિંસાને રોકી, એમ એને અહિંસા છે. સ્વભાવ ભાવની હિંસા ન થવાની. એ સિવાય પરભાવનું આલંબન કરનારો ભાવ તે હિંસા છે. કોઈ પણ પ્રકારે સ્વભાવ ભાવનું આલંબન છોડી અને એ શુભાવે થાય, કોઈ પણ પ્રકારના પરના લક્ષ્ય થતા ભાવે થાય એવા પરભાવ લક્ષ કરે છે તો એને સ્વભાવ ભાવની હિંસા થાય છે. ત્રિકાળ પારિણામિક ભાવની ભાવના કરનારો જે શુદ્ધ ભાવ છે તે જ સત છે, તે જ દત્ત છે, તે જ પરમ બ્રહ્મચર્ય છે અને તે જ અનાશક્તિ ભાવ છે, તે જ સર્વોત્તમ ભાવ છે, તે જ શુદ્ધ ભાવ છે, તે જ સર્વ આપનારો એટલે પોતાના પૂર્ણ સ્વરૂપને દેનારો એ ભાવ છે, તે જ આદરણીય છે, તેમાં જ પરિગ્રહનો ત્યાગ છે, તે જ શુદ્ધ સ્વભાવના આલંબનના ભાવમાં જ પાંચે સમિતિ અને ત્રણ ગુપ્તિ આવી જાય છે. વળી તે જ ભાવ પરમાર્થે પ્રતિક્રમણ છે. ચૈત્યને ભગવાનનું અવલંબન કરતા પૂર્ણ પાપથી ખરેખર પાછો ફર્યો તે જ પ્રતિક્રમણ છે. સર્વ વિભાવ ભાવથી એ પાછો ફર્યો છે એટલે એવું એ પરમાર્થ પ્રતિક્રમણ છે, અને એમાં સ્વભાવમાં રહ્યો છે એટલે હવે એને શુભાશુભ ભાવ કે વિકલ્પો ઉઠતા જ નથી એટલે તે જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે, અને તે જ આલોચના છે. વર્તમાનને વિશે પણ હવે એવા વિકલ્પો થતા જ નથી એવી એ નિશ્ચયથી આલોચના છે, તેમજ પ્રાયશ્ચિત છે. તપ વગેરે બધું તેમાં આવી જાય છે. ચૈતન્યનું આલંબન કરનાર ભાવમાં જ આખો મોક્ષ માર્ગ સમાઈ જાય છે. ચૈતન્યનું આલંબન કરનાર ભાવમાં જ આખો મોક્ષ માર્ગ સમાઈ જાય છે એટલે ચૈતન્ય પોતાની ચીજ છે, એ જ મોક્ષ માર્ગને દેનાર છે. મોક્ષ માર્ગ ત્યાંથી જ પ્રગટ થાય છે, એના આલંબને જ પોતે પોતાની એવી મુક્તિની દશાને પ્રાપ્ત કરી લે છે. આખો મોક્ષ માર્ગ ચૈતન્યના આલંબન સ્વરૂપ છે. ચૈતન્યના આલંબનનો ભાવ, ચૈતન્યનું આલંબન કરનારો ભાવ, એ ભાવમાં આખો મોક્ષ માર્ગ સમાઈ જાય છે. ગોપાળદેવે પણ કહ્યું ને, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગમ. એને મોક્ષ કહ્યો. મોક્ષ તો પોતાની શુદ્ધતાને, નિજ શુદ્ધતા એટલે જે પર્યાયમાં પોતાની પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ તે જ મોક્ષ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પોતાની શક્તિ અપેક્ષાએ જે શુદ્ધતા છે એની પ્રગટતા થવી એ જ મોક્ષ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગમ. બહુ સરસ વાત ગોપાળદેવે કહી છે, અત્યારે વધુ વિસ્તાર નથી લેતા. અહીંયા આગળ કહે છે કે શુદ્ધ સહજ શુદ્ધ આત્મતત્વ ત્રિકાળ છે.
તેનું અવલંબન કરનારો ભાવ જ સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે અને તે જ સમ્યક ચારિત્ર છે, એ જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ કહો કે શુદ્ધ સ્વભાવનું અવલંબન કહો, તેનો આશ્રય કહો, તેમાં સન્મુખતા કહો, તેમાં ઝુકાવ કહો, તે બધું એક જ છે. ધર્મના જેટલા પ્રકારો છે તે બધાએ આ પરમ પારિણામિક ભાવની એકાગ્રતામાં, એની ભાવનામાં સમાઈ જાય છે. પછી તેને આત્મ સ્વરૂપનું અવલંબન કહો, આત્મ સ્વરૂપનો આશ્રય કહો, આત્મ સ્વરૂપમાં સન્મુખતા કહો, આત્મ સ્વરૂપમાં વલણ કહો, આત્મ સ્વરૂપમાં ઝુકાવ કહો, કે હું શુદ્ધ નાયક છું એવી પરિણતિ કહો, એ બધાનો એક જ અર્થ છે. આવા સ્વભાવનું અવલંબન કરનારો જીવ અતિ આસન ભવ્ય છે, એને હવે વધુ ભવ નથી, એ પોતે મુક્તિને પ્રાપ્ત કરનારો જ છે. જેને આવા સ્વભાવનું અવલંબન થયું છે, જેને એવા નિર્મળ પરિણામો થયા છે, એ જીવ અતિ આસન ભવ્ય છે. તે જીવ પોતાના પારિણામિક સ્વભાવનું અવલંબન લઈને અન્ય ચારે ભાવોના આલંબનનો પરિહાર કરે છે, ત્યાગ કરે છે, અર્થાત પર્યાયનો આશ્રય છોડે છે. ચારે ભાવો પર્યાય રૂપ છે, એ ચારે ભાવોનો આશ્રય છોડે છે, તેથી તેને પાપટવી પાવક એટલે પાપરૂપી જંગલ, પાપરૂપી અટવી ને બાળનાર અગ્નિગત સમાન કહો છે. તેથી તેને પાપટવી પાવક એટલે શુભાશુભ ભાવરૂપી જંગલને બાળી નાખનાર અગ્નિ કહો છે. આ રીતે શુદ્ધ આત્માના ધ્યાનથી જ સમસ્ત પરભાવોનો પરિહાર થઈ જાય છે. આમ હોવાથી પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, આલોચના વગેરે બધું શુદ્ધ આત્માના ધ્યાનમાં જ સમાઈ જાય છે. અને જો અત્યાર સુધી આપણે જે નિયમસારમાં સ્વાધ્યાય કરતા આવ્યા એમાં આ બધી વાત આવી, પાંચ મહાવ્રતની વાત આવી, પાંચ સમિતિની વાત આવી, ત્રણ ગુપ્તિની વાત આવી, પરમાર્થ પ્રતિક્રમણની વાત આવી, પ્રત્યાખ્યાનની વાત આવી, અને અત્યારે આ શુદ્ધ પ્રાયશ્ચિતની, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિતની વાત ચાલી રહી છે. એટલે આલોચના વગેરે બધું એની અંદર, બધાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને શું કહ્યું કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા એ બધું જ થાય છે. એટલે નિશ્ચયથી આ જે ધર્મની બધી વાત કરવામાં આવી એ બધી શુદ્ધ આત્માના ધ્યાનમાં જ સમાઈ જાય છે. પોતાના આત્મામાં એકાગ્રતા રૂપ જે ધ્યાન કર્યું એમાં એ સમાય છે. અહીંયા આ શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિતના અધિકારની અંદર ધ્યાનની વાત પણ લીધી, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની વાત કરતા પણ એ જ વાત કરી દીધી કે એ પણ શું છે, એ નિશ્ચયથી એને શુદ્ધ પ્રાયશ્ચિત કહો કે ચારિત્ર કહો, એ બધું એક જ છે. અને એ કઈ રીતે થાય છે, તો કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. એટલે ચૈતન્યના અવલંબને જ આખું શાસન ઉભું થાય છે. ચૈતન્યના અવલંબને જ આખું શાસન ઉભું થાય છે. વિતરાગી પંથ ચૈતન્યના અવલંબને જ થાય છે, બીજા કોઈના અવલંબને થતો નથી. બહુ સરસ વાત કરી. હવે જે પેલી આઠ વાત લીધી છે એને એક પછી એક ગુરુદેવ અહીંયા સમજાવે છે. તો પહેલી વાત છે, આત્મ સ્વરૂપને અવલંબનારો ભાવ તે જ મોક્ષ માર્ગ છે, તેમાં જ પ્રતિક્રમણ વગેરે બધું સમાઈ જાય છે. શું કહ્યું છે અહીંયા પહેલી વાતની અંદર, કે આત્મ સ્વરૂપને અવલંબનારો ભાવ તે જ મોક્ષ માર્ગ છે, તેમાં જ પ્રતિક્રમણ વગેરે બધું સમાઈ જાય છે. તો એનો થોડોક વિસ્તાર ગુરુદેવે અહીંયા કર્યો છે પાર નંબર 688 ઉપર. ગુરુદેવ કહે છે કે શરીર આદિ તો બાહ્ય સંયોગ છે, રાગ આદિ વિકાર ભાવો છે અને એ સ્વભાવથી
જુદા છે, બાહ્ય છે. શરીર આદિ અને રાગ આદિ વિકાર ભાવો પણ સ્વભાવથી જુદા છે. કેમ કે રાગ આદિ ભાવો છે આત્માના, અને શરીર આદિ તો આખું દ્રવ્ય જ જુદું છે. એટલે એ શરીર આદિ જે છે અને બાહ્ય જે પદાર્થોનો સંયોગ થયો છે એ તો બધા જુદું દ્રવ્ય છે, એટલે તો આ આત્માથી જુદા છે. પણ આ જે રાગાદિના વિકારી ભાવો જે થયા એ જીવના છે, છતાંય તે સ્વભાવથી જુદા છે, એટલે એ સ્વભાવથી બાહ્ય છે. એક સમય પૂરતી વ્યક્ત પર્યાય પણ ત્રિકાળી શક્તિથી બાહ્ય છે. એટલે કે પોતાના સ્વરૂપના આશ્રયે જો નિર્મળ પરિણામ થયા હોય એવી પર્યાય થઈ હોય તો એ પણ જે ત્રિકાળી શક્તિ, જે ધ્રુવ ભાવ, જે પરમ પરિણામિક ભાવ, કે પોતાનું ત્રિકાળી દ્રવ્ય, એનાથી એ બહાર છે, જુદું છે. જે ધ્રુવ પરમાત્મ શક્તિ સદાય આત્મામાં પડી છે તેનો મહિમા કરીને તેનું અવલંબન કરવું તે જ મોક્ષ માર્ગ છે. અને એનું અવલંબન કરતા જે પરિણામ થાય છે એ મોક્ષ માર્ગ કરે, એવો મોક્ષ માર્ગ એને પ્રગટ કરવાનો છે. અને એને જ આ પ્રતિક્રમણ વગેરે આ આઠ બોલથી કહેવામાં આવ્યું છે. એને પ્રતિક્રમણ વગેરે ગમે તે બોલથી ઓળખાવો, પણ એ વસ્તુ જે છે તે જ એને પ્રગટ કરવાની છે, એ જ મોક્ષ માર્ગ છે. તો જે ધ્રુવ પરમાત્મ શક્તિ જે સદાય ત્રિકાળ જીવમાં પડી છે, બધી અવસ્થામાં એ તો અંદરમાં પડી જ છે, એનું મહિમા કરી એનું અવલંબન લેવું, એની એકાગ્રતા કરવી, આ જ કરવાનું છે. પોતાના ત્રિકાળી પરમાત્મ તત્વ સિવાય બીજા કોઈનું અવલંબન મોક્ષ માર્ગ નથી. શુભ રાગનું અવલંબન પણ મોક્ષ માર્ગમાં નથી તો પછી તે રાગના નિમિત્તોનું અવલંબન તો શેનું હોય? કોઈ પણ નિમિત્તના રાગના કે પર્યાયના અવલંબને ધર્મ કે મુક્તિ થતી નથી. ગમે તેવો શુભ ભાવ હોય, સામે સાક્ષાત તીર્થંકર પરમેશ્વર બિરાજતા હોય એમના પ્રત્યેનો શુભ ભાવ હોય, એવો ભાવ હોય, પૂજા ભક્તિ વિનયનો ભાવ હોય, તો પણ એ શુભ ભાવ છે. અને એવા શુભ ભાવના અવલંબને ધર્મ કે મુક્તિ થતી નથી. એક શુદ્ધ આત્માનું જ આલંબન છે. આલંબન એટલે તેની સન્મુખ થઈને તેની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં એકાગ્રતા, લીનતા કરવી, તે જ મુક્તિ માર્ગ છે, તે જ સામાયિક છે, તે જ પ્રતિક્રમણ છે, તે જ બધું છે. આગળ બીજા બોલની વાત લીધી છે. આઠ બોલ અહીંયા સરસ રીતે ગુરુદેવે સમજાવ્યા છે, આપણે આઠે બોલ લઈએ છીએ. બીજું આગળ એમ કહે છે કે આત્મ સ્વરૂપનો આશ્રય કરવો તે મોક્ષ માર્ગ છે. આત્મ સ્વરૂપનો આશ્રય, અહીંયા આત્મ સ્વરૂપનો આશ્રય એમ કહ્યું. પહેલા બોલમાં આત્મ સ્વરૂપને અવલંબનારો ભાવ તે જ મોક્ષ માર્ગ છે એમ કરીને વાત કરી હતી. અહીંયા આત્મ સ્વરૂપનો આશ્રય કરવો એમ કરીને વાત લીધી છે. તો કે આત્મ સ્વરૂપનો આશ્રય કરવો તે મોક્ષ માર્ગ છે. એક આત્મા સિવાય પર વસ્તુનો આશ્રય ધર્મમાં નથી. સ્વ આશ્રય, પોતાનો સ્વરૂપનો આશ્રય, સ્વ આશ્રય થતો જાય તેટલો જ મોક્ષ માર્ગ છે. જેટલો સ્વનો આશ્રય થાય છે એટલો જ મોક્ષ માર્ગ છે. વચ્ચે વ્યવહાર અને પર આશ્રયના ભાવ હોય તો તે મોક્ષ માર્ગ નથી. સ્વનો આશ્રય કરે છે તો વચ્ચે એને એવા શુભભાવરૂપ પરિણામ પણ થાય છે, પણ એ શુભભાવરૂપ પરિણામ છે એ મોક્ષ માર્ગ નથી. જેટલો સ્વનો આશ્રય થતા વિતરાગી પરિણામ થયા એટલો જ મોક્ષ માર્ગ છે. આત્માના સ્વરૂપનો આશ્રય કર્યો તે ભાવ જ સામાયિક છે, ભક્તિ છે, અને તે જ સમાધિ છે, તે જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગમાં પોતાના આત્મા સિવાય ભગવાનનો આશ્રય પણ નથી. મોક્ષ માર્ગમાં પોતાના આત્મા સિવાય ભગવાનનો આશ્રય પણ નથી. પ્રભુનો આશ્રય થતો જ નથી. પ્રભુ પ્રભુમાં રહ્યા પોતે પોતાનામાં સ્થિર થઈ ગયા છે. હવે એવા કેવળ ભગવાન, તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાન, એમનો આશ્રય કરીને આપણે કઈ એમાં સ્થિર થઈએ? એમના આત્માને વિશે આપણે કઈ એકાગ્રતા કરી શકીએ? એ થતું જ નથી. લોકો સમજતા જ નથી. કહે છે કે પ્રભુમાં અમે તો લીન થઈએ. અરે ભાઈ, પ્રભુમાં તું લીન ન થઈ શકે. કંઈક ભક્તિ ચાલતી હોય અને એમાં પછી સંગીત સારું હોય એટલે સંગીતને માણે અને આંખ બંધ કરીને આમ આમ ડોલે એટલે એમ માને કે અમે તો બસ પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા, પ્રભુમાં લીન થઈ ગયા.
ભાઈ તું તો સંગીતને માણી રહ્યો છે, બીજું કાંઈ કરતો નથી, ઇન્દ્રિયના વિષયને ભોગવી રહ્યો છે, એમાં ક્યાં મોક્ષ માર્ગ આવે? મોક્ષ માર્ગમાં કે કઈ બીજાના આત્માની અંદર આપણે એકાગ્રતા કરીએ એ કેવી રીતે બને? એ શક્ય જ નથી. બીજાના આત્મામાં આપણે એકાગ્રતા નથી કરી શકતા. એમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીએ, આપણે એમના પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરીએ, પૂજાનો ભાવ થાય, એ બધું થાય, પણ એમના આત્માને વિશે આપણે ના એકાગ્રતા કરી શકીએ? આપણે તો આપણા આત્માને વિશે એકાગ્રતા કરી શકીએ. એટલે મોક્ષ માર્ગમાં પોતાના આત્મા સિવાય તીર્થંકર ભગવાનનો આશ્રય પણ નથી, પોતાની સાયિક પર્યાયનો પણ આશ્રય નથી, પોતાના સ્વરૂપનો આશ્રય કરતા જે નિર્મળ પરિણામ થાય એનો આશ્રય નથી, તો પછી અન્યનો આશ્રય તો ક્યાંથી થાય? રાગ અને નિમિત્તનો આશ્રય તો હોય જ નહીં. એકલા આત્મ સ્વરૂપના આશ્રય જ મોક્ષ માર્ગ છે. તો એ બીજો બોલ થયો. એ પછી ત્રીજો બોલ છે, એમાં એમ કહ્યું કે આત્મ સ્વરૂપમાં સંમુખતા તે જ ધર્મ છે. આત્મ સ્વરૂપમાં સંમુખતા, જેટલી સ્વરૂપમાં સંમુખતા થઈ તેટલો વિતરાગી ધર્મ છે. જેટલી સ્વરૂપને વિશે સંમુખતા થઈ તેટલો વિતરાગી ધર્મ છે. કેમ કે સ્વરૂપમાં સંમુખતા કરતા એને જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ છે, વિતરાગી પરિણામ છે, અને એ જ ધર્મ છે. એને સામાયિક કહો, પ્રતિક્રમણ કહો કે મોક્ષ માર્ગ કહો, એ ગમે તે કહો, પણ એ આત્મ સ્વરૂપમાં સંમુખતા એ જ ધર્મ છે. ચોથું, આત્મ સ્વરૂપમાં વલણવાળો ભાવ, આત્મ સ્વરૂપમાં વલણવાળો ભાવ તે જ મોક્ષ માર્ગ છે. એ સિવાય વચ્ચે રાગાદી વ્યવહાર ભાવ તરફનું વલણ તે મોક્ષ માર્ગ નથી. આત્મસ્વરૂપમાં વલણ કહો કે તેના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કહો, તે એક જ છે. આત્મ સ્વરૂપનું વલણ એટલે શું? આત્મ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અને ત્યાં સ્થિરતા કરવાનું ભાવ, એ ચારિત્ર. તો એવા આત્મ સ્વરૂપમાં વલણ નો ભાવ છે તે જ મોક્ષ માર્ગ છે. એ ચોથો બોલ થયો. પાંચમો બોલ આગળ કહે છે કે આત્મ સ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મ સ્વરૂપ પ્રત્યે ઝોક કહો, ઝુકાવ કહો, ઝુકાવ કરવો એમ કહો, તો તે પણ મોક્ષ માર્ગ છે. આ બધા બોલ જુદા નથી, પણ સ્વભાવ તરફ ઝૂકેલા એક સ્વભાવમાં જ તે બધા બોલ આવી જાય છે. પર તરફ રાગ કે પરાગ પર્યાય તરફ ઝૂકતા નિર્મળતા થતી નથી. પર તરફ ઝૂકતા એ નિર્મળ પરિણામ થતા નથી, રાગ તરફ ઝૂકતા નિર્મળ પરિણામ થતા નથી, અને અરાગ પર્યાય એટલે નિર્મળ પર્યાય તરફ ઝૂકતા પણ નિર્મળતા પ્રગટ થતી નથી. સ્વભાવ તરફ ઝૂકતા તેટલી જ નિર્મળતા અને ધર્મ છે. સ્વભાવ તરફ ઝૂક્યો તેટલી જ નિર્મળતા અને ધર્મ છે. સ્વભાવ તરફ ઝૂકતા જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એ પાંચમો બોલ થયો. આગળ છઠ્ઠો બોલ કહે છે કે આત્મ સ્વરૂપનું ધ્યાન, આત્મ સ્વરૂપનું ધ્યાન કરવું એટલે પ્રથમ તો તેને ઓળખીને તેમાં એકાગ્ર થવું તે મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન પણ આત્મ સ્વરૂપના ધ્યાનથી જ થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પણ આત્મ સ્વરૂપના ધ્યાનથી જ થાય છે. એ રીતે આત્મ ધ્યાનમાં મોક્ષ માર્ગની બધી ક્રિયાઓ સમાઈ જાય છે. એ રીતે આત્મ ધ્યાનમાં મોક્ષ માર્ગની બધી ક્રિયાઓ સમાઈ જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્મ સ્વરૂપના ધ્યાનથી જ થાય છે. આ ધ્યાન કર્યા વિના ક્યાંથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર થશે? એટલે ધ્યાન તો કરવું જ રહ્યું. અહીંયા કહે છે આત્મ સ્વરૂપનું ધ્યાન. ગુરુદેવે સ્પષ્ટ તો કહ્યું છે કે આત્મ સ્વરૂપના ધ્યાનથી જ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન થાય છે. એના વિના તો ક્યાં માર્ગ પ્રગટ જ થવાનો છે? અને ધ્યાનની લોકો અહીંયા પેલા લોકો ના પાડે છે, શું કરવું? સમજ્યા જ નથી, વસ્તુ સ્વરૂપને સમજ્યા જ નથી. ધ્યાન ન હોય અહીંયા સ્પષ્ટ તો ગુરુદેવે કહ્યું છે. શું કહ્યું છે ગુરુદેવે? એટલું બધું સ્પષ્ટ તો કહ્યું છે કે સમ્યક દર્શન પણ આત્મ સ્વરૂપના ધ્યાનથી જ થાય છે. એ રીતે આત્મ ધ્યાનમાં મોક્ષ માર્ગની બધી ક્રિયાઓ સમાઈ જાય છે. સાતમું,
परम पारिणामिक भावनी भावना करवी ते मोक्ष मार्ग छे। परम पारिणामिक भाव ये पण शू छे, पोतानुं त्रिकाळ शुद्ध ध्रुव द्रव्य ये परम पारिणामिक भाव छे। तो एनी एनी भावना करवी, एनी एकाग्रता करवी ते मोक्ष मार्ग छे। लोको कहे छे के भावना करो, पण कोनी कोनी भावना करवी, कोने विषे एकाग्रता करवी? अंदर में ध्रुव पारिणामिक भगवान बिराजी रह्यो छे, तेनी भावना, एनी भावना एज मोक्ष मार्ग छे। ये सातमो बोल थयो। अहीं आठमो बोल कहे छे, पान नंबर 689 आठमो बोल कहे छे के हूँ ध्रुव शुद्ध आत्मद्रव्य छू, एवी परिणति ते मोक्ष मार्ग छे। आ छेल्लो बोल, हूँ ध्रुव शुद्ध आत्मद्रव्य छू एवी परिणति ते मोक्ष मार्ग छे। एनी एवी परिणति थाय, एनी एवी पर्याय थाय के पोते आत्मद्रव्य शुद्ध छे, शुद्ध आत्मद्रव्य छे, बस एवा भावरूप परिणामो एना थाय। शुद्ध आत्मद्रव्य छू एवी परिणति ते मोक्ष मार्ग छे। हूँ ज्ञान स्वरूप छू एवी परिणति ए मोक्ष मार्ग छे। परिणति ते पर्याय छे, पण ते परिणति ए पर्याय नो आश्रय नहीं, पण आश्रय तो शुद्ध द्रव्य नो, पोतानु त्रिकाळी शुद्ध द्रव्य, पोतानु ध्रुव एक रूप अखंड द्रव्य, परम परिणामिक भाव એવું એ પોતાનું દ્રવ્ય, એવો પોતાનો સ્વભાવ, એનો આશ્રય, એ આત્મદ્રવ્યનો આશ્રય, એ આત્મદ્રવ્યનો આશ્રય આ આઠ પ્રકારે દર્શાવ્યો। અને એમાં આઠમા બોલમાં કહે છે કે હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય છું, એમાં વિકલ્પ ના હોય ને એવો એકમાત્ર ભાવ, પોતે શુદ્ધ આત્મદ્રવ્ય છે એવો ભાવ, જેમાં શબ્દો ના હોય, વિકલ્પ પણ ન હોય, એવી પરિણતિ થવી, એવા પરિણામો થાય છે તો એ મોક્ષ માર્ગ છે। ये मोक्ष मार्ग ना परिणाम छे। आ आठ बोल कया ते बधाए एकार्थ छे, ये बधानो एकज अर्थ छे, बधाए मां मूलभूत एकज वस्तु नो आश्रय छे। अहीं आठ बोल कया ते सिवाय बीजा पण घणा बोल छे, जेम के निर्विकल्पता, वितरागता, शांति, स्वसंवेदन, आनंद, धर्म, भक्ति, समाधि वगैरह, निश्चय थी भक्ति, निश्चय धर्म, निश्चय थी आनंद, स्वानुभूति, ये बधा घणा बोल छे। द्रव्य संग्रह में घणा बोल कया छे, द्रव्य संग्रह, बृहद द्रव्य संग्रह अने लघु द्रव्य संग्रह, ये बे महान ग्रंथ छे, नेमिचंद सिद्धांतिक देवे एनी रचना करी छे, तो एमां ए घणा बोल। પણ એ બધાનો અર્થ શું છે? તો કે શુદ્ધ પરમાત્મા સ્વરૂપની એકાગ્રતા, એની લીનતા, એમાં એ બધા સમાઈ જાય છે। તો આ રીતે આપણે 119મી ગાથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ। 119માં બુદ્ધાચાર્ય ભગવાનની ગાથાના આ ગુરુદેવે કરેલા વિસ્તારમાં બહુ સ્પષ્ટ મોક્ષ માર્ગ સમજાવી દીધો। હવે એ પછીથી મુનિરાજ એક કળશ કહે છે, 190મો કળશ, એ આપણે આવતી વખતે લઈશું। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। હવે સુખધામ બોલીએ। સુખધામ અનંત સુસંત ચરિ